નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંચાલનના આપણે વિવિધ કાર્યો જોયા. હવે આપણે વાત કરવાના છીએ સંચાલનના આ કાર્યો ક્યાં ક્યાં અને કયા વિસ્તાર માટે કરવાના છે. ધંધાકીય એકમની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ અને આ અલગ અલગ પ્રક્રિયાઓ એટલે કે અલગ અલગ વિભાગ માટે આપણે સંચાલનના કાર્યો કરવાના છે. સૌપ્રથમ તો આપણે જ્યારે ધંધો ચાલુ કરીએ ત્યારે આપણે વસ્તુનું ઉત્પાદન કરવાનું હોઈએ છીએ. ઉત્પાદન માટે આપણે માંગની જરૂરત પડતી હોય છે. આપણે કેટલું ઉત્પાદન કરવું એ તો આપણે માર્કેટમાં એની માંગ કેટલી છે એનાથી આધારિત થાય. આથી ઉત્પાદન સંચાલન કરવા માટે આપણે માંગ નક્કી કરવી પડે અને માંગ નક્કી કરવા માટે બજાર પ્રક્રિયાઓનું સંચાલન કરવું પડે. બજાર પ્રક્રિયાઓનું સંચાલન કરવાની સાથે સાથે આપણે ઉત્પાદન કરતી વખતે નાણાંની જરૂરત પડશે. આથી નાણાંની જરૂરિયાતને પૂરી પાડવા માટે નાણાકીય સંચાલન કરવું પડે. જ્યારે આ બધા જ કાર્યો છે એ માનવીઓ દ્વારા થવાના છે. આથી આ બધા જ કાર્યોને યોગ્ય રીતે પૂરા પાડવા માટે આપણે માનવ શક્તિનું પણ સંચાલન કરવું પડે. તો આમ સંચાલનના કાર્યો કયા વિભાગ માટે થશે? તો ઉત્પાદન વિભાગ હોય, બજાર વિભાગ હોય, નાણાકીય વિભાગ હોય ને માનવ વિભાગ હોય. આ દરેકે દરેક વિભાગ માટે આપણે ઉત્પાદન સંચાલન કરવું પડતું હોય છે, સોરી સંચાલનની પ્રક્રિયા કરવી પડતી હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું ઉત્પાદનની. તો ઉત્પાદન શું છે? ઉત્પાદન એટલે કુદરત પાસેથી પ્રાપ્ત થયેલા કાચા માલ પર આપણે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ, કુદરત પાસેથી આપણે જે પણ સાધન સંપત્તિ મળી છે એ સાધન સંપત્તિ ઉપર આપણે પ્રક્રિયા કરી તેને આપણે વપરાશ લાયક બનાવીએ છીએ તો આ પ્રક્રિયાને આપણે ઉત્પાદન કરેલું કહેવામાં આવશે. બરાબર. ઉત્પાદન સંચાલનમાં ગ્રાહકની જરૂરિયાત મુજબ વસ્તુના ઉત્પાદનનું કાર્ય કરવામાં આવે છે. ગ્રાહકને જે જે વસ્તુની જરૂરિયાત હોય એના પ્રમાણે આપણે ઉત્પાદન કરતા હોઈએ છીએ. આથી ઉત્પાદન સંચાલનની વ્યાખ્યા એવું બનશે કે ઉત્પાદન સંચાલનમાં એટલે ઉત્પાદનનું આયોજન કરવાની, તેની કાર્યક્રમ નક્કી કરવાની, સંચાલન સાધવાની તથા દોરવણી અને અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. બરાબર. તો આમ ઉત્પાદનના કાર્ય માટે આપણે જે પણ મેનેજમેન્ટ કરવું પડતું હોય એ બધું જ ઉત્પાદન સંચાલનની અંદર આવશે. તો હવે આપણે આગળ જોઈએ ઉત્પાદન સંચાલનના કાર્યો કયા કયા છે. તો ઉત્પાદન સંચાલનનું પહેલું કાર્ય છે ઉત્પાદનનું આયોજન કરવું. ત્યાર પછી ઉત્પાદિત વસ્તુનું એકમનું આપણે સંશોધન કરવું કે આપણે કઈ વસ્તુઓ બનાવીશું. ત્યાર પછી આપણે જે પેદાશ બનાવવાના છે એ પેદાશની પસંદગી કરવી તથા તેને બનાવવા માટે જે પણ યોગ્ય યંત્રો જોઈશે એ યંત્રોની પસંદગી કરવી. આ વસ્તુને બનાવવા માટે માલ સામાનનો અંદાજ કાઢવો પડે તથા આપણે આ વસ્તુ ક્યાં બનાવવાના છીએ એના માટે આપણે ધંધાનું સ્થાન પસંદ કરવું પડે તથા વસ્તુ જ્યારે બનતી હોય ત્યારે વસ્તુની ગુણવત્તા ઉપર અંકુશ રાખવો પડે અને સમયના આધારે ઉત્પાદનની અંદર નવીનીકરણ તથા વિવિધતા લાવવી પડે. તો આમ ઉત્પાદનનું જ્યારે આપણે સંચાલન કરતા હોઈએ તો એક પ્રક્રિયા છે, લાઇનસર યાદ રખાય કે સૌથી પહેલાં તો ઉત્પાદનનું આયોજન કરો તથા તેનું સંશોધન કરો. હવે જે આપણે પેદાશ પસંદ કરી છે એ પેદાશની પસંદગી કરી તેને બનાવવા માટે યંત્રોની પસંદગી કરો. યંત્રો તૈયાર, પેદાશ પણ નક્કી થઈ ગઈ તો હવે એ બનાવવા માટે માલ સામાનનો અંદાજ મૂકો તથા એ ક્યાં બનાવશો એ ધંધાની પસંદગી કરો. તેની ગુણવત્તા પર અંકુશ રાખી સમયના આધારે એની અંદર નવીનીકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ આપણે જોયું ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલનમાં કઈ રીતે કાર્ય થાય એના વિશેની ચર્ચા કરી. હવે આપણે આગળ માર્કેટિંગ સંચાલન, જેને બજાર સંચાલન, અત્યારે તમને લોકોને કીધું જ છે બજારકીય સંચાલન, ટૂંકમાં એમ કહું તો બજાર સંચાલન તરીકે ઓળખવામાં આવે. તો સૌપ્રથમ આપણે એ જોઈશું કે બજાર સંચાલન એટલે શું. તો એમ કહેવામાં આવેલું છે કે માલ કે સેવા
આપણે જે પણ વસ્તુ છે એ ઉત્પાદક પાસેથી, જે વસ્તુ બનાવે છે ઉત્પાદક પાસેથી આપણે ગ્રાહક સુધી પહોંચાડવા વચ્ચે જે પણ પ્રક્રિયા કરવાની છે તેને બજાર સંચાલન તરીકે ઓળખવામાં આવશે. ટૂંકમાં એટલું યાદ રાખીએ કે ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી માલ સામાન પહોંચાડવા માટે કરવામાં આવતી પ્રક્રિયા એટલે બજાર સંચાલન. તો બજાર સંચાલનમાં કયા કયા કાર્યો થાય? તો બજાર સંચાલન કરવા માટે સૌથી પહેલાં તો આપણે બજારનું સંશોધન કરવું પડશે. ત્યાર પછી છે વિતરણ. આપણે કઈ રીતે વસ્તુનું વેચાણ કરશું, વિતરણ વ્યવસ્થા નક્કી કરવી પડશે. ત્યાર પછી આપણે આપણા વેચાણના એકમોમાં કેવી રીતે વધારો કરીશું એ વેચાણ વૃદ્ધિ નક્કી કરવી પડશે. ત્યાર પછી આપણી વસ્તુઓનો વીમો લેવો પડશે. આમ વિવિધ કાર્યો એ બજાર સંચાલનની અંદર કરવામાં આવે છે. ટૂંકમાં કહું તો બજારની અંદર વસ્તુને વેચવા માટે અથવા તો પ્રોડક્ટની સેલ્સ કરવા માટે આપણે જેટલા પણ કાર્યો કરવાના છે એ બધા જ કાર્યો બજાર સંચાલનની અંદર આવશે. એમ કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયાઓમાં ગ્રાહકની જરૂરિયાત જાણવામાં આવે. જ્યારે તમે લોકો કોઈ પણ આજે માર્કેટની અંદર જે પ્રોડક્ટ વેચાય છે એ પ્રોડક્ટની વાત કરીએ તો એ પ્રોડક્ટ ઉત્પાદક પોતાની મરજી કે પોતાની ઈચ્છા પ્રમાણે નથી બનાવતો. એ માર્કેટની અંદર એકવાર રિસર્ચ કરે છે, સંશોધન કરે છે કે ગ્રાહકોની જરૂરિયાત કઈ છે, તેને જે ખબર પડે છે એ પ્રમાણે ઉત્પાદન કરી પોતાનો જે ગ્રાહક વર્ગ છે એ ગ્રાહક વર્ગને પોતાનો માલ સામાન પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે હું જો ઉત્પાદક હોઉં ને હું વસ્તુ બનાવીને પોતાના ગ્રાહકોને આપી દેતો હોઉં તો ગ્રાહકો લઈ નથી લેવાના. આ માટે ગ્રાહકોના મગજમાં એ વસ્તુ અથવા તો ગ્રાહકની પસંદગી સાથે એ વસ્તુનો મેળ બેસાડવો અત્યંત જરૂરી છે. તેમાં વસ્તુને લગતી વિતરણ નીતિ એટલે વેચાણ નીતિ નક્કી કરવી પડે. નેક્સ્ટ કિંમત, એનો જે ભાવ છે એ નક્કી કરવો પડે. વેચાણમાં અભિવૃદ્ધિ, વેચાણમાં વધારો કેવી રીતે કરશું તથા એનું પેકિંગ કેવું રાખશું, આ બધા જ નિર્ણયો એ બજાર સંચાલનની અંદર લેવા પડે. એટલે જ્યારે આપણે વસ્તુ બનાવી તો લઈએ છીએ, બનાવવાનું કાર્ય જેટલું અઘરું છે તેથી વધુ અઘરું કાર્ય એ વસ્તુને વેચવાનું છે. આથી અત્યંત ધ્યાન રાખવું પડે કે માર્કેટિંગ સંચાલનમાં આપણે વસ્તુને યોગ્ય રીતે વહેંચી શકીએ. તો જોઈશું આપણે કે બજાર સંચાલનના કાર્યો કયા કયા છે. તો સૌથી પહેલાં તો બજાર સંચાલનની અંદર પેદાશ નક્કી કરવાનું કાર્ય છે. નવી વસ્તુ હોય કે જૂની વસ્તુ હોય, આ વસ્તુના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ વગેરે બાબતોની પણ આ બજાર સંચાલનના કાર્યોમાં સમાવેશ થાય છે. તમે લોકો જાણતા જ હશો કે આજે માર્કેટમાં ઘણી બધી જૂની પેદાશો વેચાતી હોય તો જેમ જેમ સમય બદલાય છે એમ એ જૂની પેદાશોના પણ રંગ, રૂપ, આકાર, પેકિંગ આ બધાની અંદર ચેન્જીસ થઈને વેચાતું હોય છે. તો બજાર સંચાલનની અંદર પેદાશને લગતું આ કાર્ય કરવાનું હોય છે. નેક્સ્ટ કિંમત. ગ્રાહકોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી કિંમતે મળે એવી આશા ગ્રાહકો રાખતા હોય છે. તેથી કોઈ પણ પેદાશની કાળજીપૂર્વક કિંમત નક્કી કરવી અત્યંત જરૂરી છે. ગ્રાહકોના મગજમાં હંમેશા એક વહેમ કહો કે એક મેન્ટેલિટી ગ્રાહકોની જળવાઈ હોય કે અમે જે વસ્તુ અમે જેટલા પૈસા આપીએ છીએ ને એના કરતાં અમને સસ્તી કે હલકી કક્ષાની વસ્તુ વેચાય છે. આથી ગ્રાહકોને પણ પોતે સંતોષકારક કિંમત લાગે અને ગ્રાહકો એ કિંમતે તમારી પેદાશ લઈ શકે એ વસ્તુનું કાર્ય બજાર સંચાલનમાં કરવાનું હોય છે. આ માટે તમારે વિવિધ વેચાણ નીતિ રાખવી પડે, શાખ નીતિ રાખવી પડે, કેટલોક વટાવ આપવો પડે, કેટલીક વસ્તુને જથ્થાબંધ વેચીને સસ્તી વેચવાની તો કેટલીક વસ્તુને છૂટક વેચીને સસ્તી વેચવી, આમ વિવિધ કાર્યો કિંમતને લગતા બજાર સંચાલનની અંદર કરવામાં આવે છે. જો ત્યાર પછીના કાર્યની વાત કરીએ તો વિતરણ, વેચવાની પ્રક્રિયા. આજકાલના જમાનામાં તમારે જો વસ્તુનું વિતરણ કરવું હોય તો એ કાર્ય પણ સહેલું નથી. તમારે જથ્થાબંધ વેચવું, છૂટક વેચવું, દુકાનદારોને ડાયરેક્ટ વેચવું કે વચ્ચે એજન્ટ રાખવા,
વાહન વ્યવહાર કેવી રીતે રાખવો, આ બધા જ નિર્ણયો વિતરણને લગતા નિર્ણયો છે અને બજાર સંચાલનનું કાર્ય છે. આજે તમે લોકો જુઓ તો અમુક પ્રોડક્ટ છે માત્ર ઓનલાઈન જ વેચાય છે, જે રિટેલરની ત્યાં કે ઓફલાઈન વેચાતી નથી. તો એવી બધી વસ્તુઓનો પણ નિર્ણય લેવો એ બજાર પ્રક્રિયા એટલે કે બજાર સંચાલનની પ્રક્રિયાનું કાર્ય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ, અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે તમે તમારા વેચાણની અંદર જે નોંધપાત્ર વધારો કરો છો, તમે જેટલા એકમો વેચો છો એના કરતાં એકમોની સંખ્યામાં વધારો કરવો એટલે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિનું કાર્ય જેવું કે માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, જો આ બધું કરશો તો જ તમારી પ્રોડક્ટ વધારે વેચાશે, આથી આ બધા કાર્યોનો પણ સમાવેશ બજાર સંચાલનની અંદર કરવામાં આવે છે. જ્યારે તમે અભિવૃદ્ધિનું કાર્ય કરતા હોવ ત્યારે અભિવૃદ્ધિના કાર્યની અંદર ખર્ચમાં વધારો થાય છે, ખર્ચો ઘણો બધો જ, કારણ કે તમારે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે, જાહેરાત કરવી પડે, ઘણું બધું એનું સોશિયલ મીડિયાની અંદર પબ્લિસિટી કરવી પડે, તો આ કાર્ય ઘણું ખર્ચાળ છે. પરંતુ એનાથી તમને નફો બહોળા પ્રમાણમાં થાય છે અને આજે ગમે તે પ્રોડક્ટ લઈ લો, મોટા ભાગે જો એ વસ્તુનું વધારે પડતું વેચાણ થાય તો એની પાછળ અભિવૃદ્ધિ જ જળવાયેલી હોય છે. તો બજાર સંચાલનના કાર્યનું ચોથું કાર્ય અભિવૃદ્ધિ છે. તો આ પ્રમાણે આપણે બજાર સંચાલનની પ્રક્રિયા જોઈ. હવે ત્યારબાદ આપણે જોઈશું નાણાકીય સંચાલન. જેમ તમને પ્રસ્તાવનાની અંદર જ સમજાવેલું કે જ્યારે ઉત્પાદન નક્કી કરવું હોય બરાબર, તો ત્યારે માંગ નક્કી કરવી પડે અને માંગ એ ક્યાંથી નક્કી થશે, બજાર સંચાલનની પ્રક્રિયા. પણ ઉત્પાદન કરવું હોય કે બજાર સંચાલન કરવું હોય અથવા માર્કેટમાં વસ્તુ વેચવું હોય ત્યારે અત્યંત જરૂરી છે નાણાં. પૈસો અત્યંત મહત્વનો છે, આથી જ આપણા ગુજરાતીમાં કહેવત છે કે નાણાં વગરનો ના થયો નાણે નાથાલા. એટલે એવી જ રીતે ધંધાની અંદર પણ નાણું અત્યંત મહત્વનું છે. હું તમને લોકોને 5 લાખ રૂપિયા આપીને ધંધો ચાલુ કરવાનું કહું, તમે લોકો ધંધો ચાલુ કરી દો અને તમે ધંધાની અંદર જે પણ ખર્ચા આવે છે એ વન બાય વન પૂરા કરતા જાઓ, તમારું નાણાંનું સંચાલન નહીં હશે તો ત્યાં 5 લાખ શું, તમને 10 લાખ રૂપિયો પણ આપું ને તો એ તમારા માટે કોઈ મહત્વના નથી. આથી ધંધાની અંદર નાણું એ ઘણું કરકસરપૂર્વક અને સમજપૂર્વક વાપરવું જોઈએ. આથી નાણાંનું સંચાલન કરવું અત્યંત જરૂરી છે. આથી જ કહેવામાં આવ્યું છે કે ધંધાકીય એકમની અંદર નાણું એ રક્ત સમાન છે. જેમ માણસના શરીરની અંદર લોહી જેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે એમ ધંધાની અંદર પણ નાણું ઇમ્પોર્ટન્ટ છે. આથી ધંધાની સ્થાપના કરવી, વિસ્તરણ કરવું કે વિકાસ કરવા બધા અત્યંત મહત્વના કાર્યો એ નાણાકીય સંચાલન દ્વારા થઈ શકે છે. આથી જો નાણાકીય સંચાલનની વ્યાખ્યા જોઈએ તો નાણાકીય સંચાલન એટલે નાણાંના કાર્યોનું સંચાલન. આ ટૂંકી વ્યાખ્યા છે કે નાણાકીય સંચાલન એટલે નાણાંના કાર્યનું સંચાલન. પણ નાણાંનું કાર્ય શું? તો ધંધા માટે નાણાં મેળવવા, તેનો યોગ્ય ઉપયોગ કરવો, આપણી પાસે જેટલી આવક છે આવકને વન બાય વન યોગ્ય રીતે ફાળવણી કરવી, બધી આવક વેચી નહીં દેવાય અને બધી સાચવી નહીં રખાય, એટલે યોગ્ય રીતે એની ફાળવણી કરવી. ધંધાનું યોગ્ય નાણાકીય આપનો જે એઇમ છે, ધંધાનું જે ધ્યેય છે એ પૂરું કરવું, આ બધું નાણાંના કાર્યની અંદર આવે. અને નાણાંનું કાર્ય એ જ નાણાકીય સંચાલન, ટૂંકમાં કહીએ તો. એટલે નાણાકીય સંચાલનને શોર્ટમાં કહીએ તો નાણાં મેળવવા, તેનો યોગ્ય ઉપયોગ કરવો, જતન કરવું, આ નાણાકીય સંચાલનની અંદર આવે. જેમ એની વ્યાખ્યા છે એમ જ એનું કાર્ય છે. તો ફટાફટ આપણે નાણાકીય સંચાલનના કાર્યો જોઈશું. તો સૌથી પહેલા ધંધાની અંદર કેટલા નાણાંની જરૂરત છે તેનો અંદાજ મેળવો. અંદાજ મેળવી લીધા પછી એ નાણાંને કેવી રીતે વાપરવાના છીએ એનું આયોજન કરવું. આયોજન કર્યું, હવે એને આપણે એક લિખિતમાં રાખવું પડે કે આપણે આ વિભાગમાં આટલો પૈસો, આ વિભાગમાં આટલો પૈસો વાપરીશું. આ માટે
અંદાજપત્ર બનાવવું પડે, લેખિતમાં અંદાજપત્ર બનાવી અને ત્યાર પછી આવકની ફાળવણી કરો. ત્યાર પછી હવે આપણે હાથમાં પૈસો જોઈએ છે, અને હાથમાં પૈસો ધંધામાં ક્યાં આવે? એના પ્રાપ્તિસ્થાન પસંદ કરવા પડે. આથી નાણાંના પ્રાપ્તિસ્થાનોની પસંદગી કરો. નાણાંના પ્રાપ્તિસ્થાનો પસંદ થઈ જાય ત્યાર પછી ત્યાંથી નાણાં મેળવવા અને કાર્યવાહી કરવી. નાણાંના પ્રાપ્તિસ્થાનો ગયા વર્ષે જ આપણે ભણી ગયા, ઘણી બધી જગ્યા છે. શેરમાંથી મેળવી શકો, લોન દ્વારા મેળવી શકો, કોઈકની પાસેથી ઉછીના લઈને મેળવી શકો. આ બધા એના પ્રાપ્તિસ્થાનો છે. ત્યાંથી આપણે એમાંથી યોગ્ય પ્રાપ્તિસ્થાન પસંદ કરીને મેળવવા માટેની કાર્યવાહી કરો. કાર્યવાહી થઈ ગયા પછી નાણાંનો યોગ્ય ઉપયોગ કરો, અને જો ગમે તેવો વેડફ થતો હોય તેને રોકવા માટે અંકુશ રાખો, અને જે ફાયદો થાય એમાંથી ધીરે ધીરે આપણે આપણી અસ્કાયમતો એટલે કે આપણી મિલકતોની વ્યવસ્થા કરો. તો આ નાણાંનું સંચાલન, નાણાંનું મેનેજમેન્ટ કરવાનું કાર્ય છે. સૌથી પહેલાં તો કેટલા પૈસા જોઈશે અંદાજ લગાવો, એ પ્રમાણે આયોજન કરો, અંદાજપત્ર બનાવી આવકની ફાળવણી કરો. ત્યાર પછી ક્યાંથી પૈસા લાવશું એ પ્રાપ્તિસ્થાન પસંદ કરો, મળી જાય એટલે નાણાં મેળવવા કાર્યવાહી કરો, અને નાણાંનો ઉપયોગ થાય તેવી રીતે યોગ્ય અંકુશ મૂકો, અને ત્યાર પછી મિલકત ઊભી કરો. તો આ હતું આપણું નાણાકીય સંચાલન અને એના કાર્યો વિશે જોયું. હવે ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈશું માનવ સંસાધન સંચાલન. સૌથી મોસ્ટ IMP છે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ, જેનો અલગથી જ આખો ટોપિક ભણાવવામાં આવે છે. અત્યારે મેં તમને જે પણ 4 સંચાલન ભણાવ્યા એની અંદર તમારે અલગથી જ ભણી અને તમે માસ્ટરી કરી શકો છો. તો એવી જ રીતે આજે ઘણો બધો ફેમસ અને BBA કરીને પછી જે પણ વિદ્યાર્થીઓ MBA કરે છે એના માટે HRM અત્યંત મહત્વનો બની જાય, એવો જ આપણે આનો એક નાનકડો ભાગ અહીંયા જોવાના છે કે માણસોનું સંચાલન. એવું માનવામાં આવે છે કે ધંધાકીય એકમમાં જેટલી તેની મિલકતની માવજત કરવામાં આવે એ જ રીતે જો તેની અંદર કામ કરતા કર્મચારીઓનું ધ્યાન રાખવામાં આવે તો ધંધો ઘણો સફળ થઈ શકે. ધંધાના યોગ્ય કર્મચારી ધંધાની સફળતાનો આધાર છે. આથી કર્મચારીને સંતોષવા, એમને પૂરેપૂરું સેટિસ્ફેક્શન આપવું અને યોગ્ય વાતાવરણ ઊભું કરવું એ અત્યંત જરૂરી છે. જ્યાં સુધી તમારા ધંધાકીય એકમની અંદર કામ કરવાવાળા કર્મચારીઓ હેપી ત્યાં સુધી, માની લો કે તમારો ધંધો હેપી, ત્યાં સુધી તમારો ધંધો યોગ્ય રીતે ચાલી શકે. જેના માટે કર્મચારીમાં જુસ્સો લાવવો પડે, ધંધા માટે વફાદાર રહી શકે એવું કાર્ય કરવું પડે, અને બધા સાથે મળીને કામ કરે એ માટે માનવ સંસાધન સંચાલન કરવું પડે. આથી જો માનવ સંસાધન સંચાલનની વ્યાખ્યા જોઈએ તો એમ કહેવામાં આવ્યું છે કે એકમમાં કામ કરતા કર્મચારીનું કૌશલ્ય ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્યો સાથે સાંકળવાનું કામ, અને ધંધાની સફળતા અને નફાકારકતા વધારવાના કાર્યો કરવા, એટલે માનવ સંસાધન સંચાલન. શું એકમમાં કામ કરતા કર્મચારીઓના કૌશલ્યને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્યો સાથે સાંકળી ધંધાની સફળતા અને નફાકારકતામાં વધારો કરવો, એટલે માનવ સંસાધન સંચાલન. કારણ કે આપણું જો માનવ સંસાધન યોગ્ય હશે તો આપણો ધંધો ઓલવેઝ સફળ જવાનો છે. ઉદાહરણ આપું તો જો તમારા એકમની અંદર સારું એવું સંચાલન છે, આયોજન છે, યંત્રો વ્યવસ્થિત છે, પણ એને કામ કરવા માટે વ્યક્તિઓ જ નથી તો કાર્ય યોગ્ય થવાનું જ નથી. આથી યોગ્ય માનવ સંસાધન એ અત્યંત મહત્વનું કહી શકાય. ત્યાર પછી જોઈએ તો માનવ સંસાધનનું મહત્વ શા માટે. જો માનવીઓનું મેનેજમેન્ટ કરશો, માનવીઓનું સંચાલન કરશો તો એની કાર્યક્ષમતા વધશે. કાર્ય જોરદાર જેટલું કરે છે એનાથી સ્પીડલી કરશે. હું કોઈકને એમ કહું કે મારા એકમમાં કામ કરે છે એ વ્યક્તિને કહું કે ભાઈ તું કામ બહુ મસ્ત કરે છે, તારા કામમાં આટલી ઝડપ લાવ, તારું કામ આવી રીતે કરે, ને એડવાઇસ આપીશ, નાની નાની એડવાઇસ આપીશ તો એની કાર્યક્ષમતા વધશે અને ફાયદો મને જ થવાનો છે.
આથી માનવ સંસાધન કરવાથી કર્મચારીની કાર્યક્ષમતા વધશે. જો યોગ્ય કર્મચારી નહીં હશે, અનુભવી કર્મચારી નહીં હશે, તો એ જે પણ વસ્તુ બનાવશે ને એમાં સાધનોનો ઘણો બધો વેડફ કરશે. ઉદાહરણ તરીકે જો અહીંયા છોકરાઓ હોય, છોકરાઓને કહી દઈએ કે આપણે ચલો રસોઈ બનાવવાની છે, તે ઘરને કબાડખાનું બનાવવા માટે તૈયાર થઈ જાય. રસોઈ તો બને નહીં, પણ એક હા પથારા કરીને મૂકી દે. આમ સાધનોનો તમે ગમે તેમ વેડફ કરશો. કેમ? કારણ કે તમારી પાસે હજુ એનું જ્ઞાન નથી. આથી જે કર્મચારી છે એ લોકોનું સંચાલન કરશો, એ લોકોને જ્ઞાન આપશો, તો તમારા એકમના ઉત્પાદનમાં જે સાધનોનો ગમે તેવો બગાડ થાય છે એ અટકી શકે છે. ત્રીજું છે કે વસ્તુ અને સેવાની ગુણવત્તાનું ઊંચું ધોરણ જળવાશે. જો કર્મચારીને યોગ્ય સંચાલન નહીં કરશો ને તો કર્મચારી પોતાનું એકમ માનીને કામ નહીં કરશે. એ જેમ આવે તેમ કાર્ય કર્યા કરશે, પરંતુ જો એનું યોગ્ય સંચાલન કરશો, એને વ્યવસ્થિત રીતે રાખશો, તો કર્મચારી એલા જે પણ વસ્તુ બનાવે જ ને એને પોતાની વસ્તુ છે કે પોતે બનાવેલી વસ્તુ છે એમ માનીને કામ કરશે, જેથી વસ્તુ અને સેવાની ગુણવત્તા જળવાય. નફાકારકતા વધશે, એટલે નફો વધશે. જો કર્મચારી યોગ્ય હશે તો વસ્તુ વ્યવસ્થિત બનશે, નફો વધશે, અને એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. કર્મચારી ફેરબદલી દર ઘટશે. ધંધાની અંદર જો કર્મચારીને યોગ્ય ગમે, એ લોકો ખુશ હશે, તો એ લોકો એવું ઈચ્છશે જ નહીં કે અમે આ ધંધો છોડીને જઈએ કે અમે આ એકમ છોડીને જઈએ. આથી કર્મચારી વારે ઘડીએ જો બદલાય તો એ આપણે જ એક નુકસાન છે. આથી કર્મચારીનો ફેરબદલી દર ઘટે અને કર્મચારીઓમાં કાર્ય સંતોષ વધે. ત્રીજી વસ્તુ કે જૂના ને જૂના કર્મચારી હશે તો બધા જ કર્મચારી એકબીજાના મિત્રો બની જશે. આથી એકમની અંદર એક જૂથ ભાવના વિકસશે અને બધા જ સાથે મળીને મિત્ર બનીને કામ કરશે, તો બધા જ યોગ્ય કામ કરવાના છે. ઓવરઓલ આપણા ધંધાની અંદર શાંતિનું વાતાવરણ જળવાય. તો આ માનવ સંસાધનનું પણ મહત્ત્વ અત્યંત જરૂરી છે અને એના કારણે આપણે ધંધાની કાર્યક્ષમતા વધારી શકીએ, સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકીએ, વસ્તુ કે સેવાની ગુણવત્તા ઊંચી કરી શકીએ જેથી નફો વધે, એકમની પ્રતિષ્ઠા વધે, કર્મચારી ફેરબદલી દર ઘટે, કર્મચારીઓને કાર્ય સંતોષ મળે, જૂથ ભાવના વિકસે અને શાંતિનું વાતાવરણ ઊભું થાય. તો આમ સંચાલનના કાર્યના વિસ્તારની અંદર આપણે એના ચાર વિભાગો વિશે જોયા, જેમાં ઉત્પાદનનું સંચાલન કરવામાં આવે, બજાર સંચાલન કરવામાં આવે, નાણાં સંચાલન કરવામાં આવે અને માનવ સાધનોનું સંચાલન કરવામાં આવે. તો આવી રીતે વિવિધ સંચાલનો થઈ શકે છે. અલગ અલગ વિભાગ માટે સંચાલનના કાર્યો મહત્ત્વના છે. આ સાથે આપણે પહેલા ચેપ્ટરનું આજે છેલ્લો ટોપિક હતો, પહેલા ચેપ્ટરનો છેલ્લો ટોપિક એ પૂરો કર્યો અને એની સાથે આપણે સંચાલનનું જે મહત્ત્વ અને સ્વરૂપ એની ચર્ચા પૂરી કરી. તો તમારે આ જેટલું આજે ચલાવ્યું એમાંથી દરેકે દરેકના કાર્યો 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, કાર્યો મોડે કરવાના રહેશે. આ સાથે આપણું અહીંયા પહેલું ચેપ્ટર પૂરું થાય છે.